નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 1 લિટલ સ્ટેપ 1, 2, 3 જેની સ્વાધ્યાયપોથી પૂરવાના છીએ, કે જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. અને આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન પણ પૂર્યા હતા. તો આગળના વિડીયોમાં આપણે શું ભણ્યા હતા? તો કે બ્લેન્ડ્સ, કે અલગ અલગ વ્યંજનો સાથે મિશ્રણ કરીને કેવા શબ્દો બન્યા હતા તે શીખ્યા હતા. ત્યાર પછી રાઇમ્સ આપેલી હતી તે સમજી, તેના પરથી આપણે ખાલી જગ્યાઓ પૂરી હતી. પછી અલગ અલગ આપણે નવા નવા શબ્દો કે રાઇમિંગ વર્ડ શીખ્યા હતા, અનુપ્રાસવાળા શબ્દો. ત્યાર પછી સંવાદ ઉપરથી આપણે તેમની ખાલી જગ્યાઓ પૂરી હતી. વાક્ય કોણ બોલે છે તે શીખ્યા હતા. આજે આપણે જોઈશું નવું, કંઈક નવીન જાણીએ આપણે. તો એમાં શું કહ્યું છે? પહેલાં લેટ્સ લર્ન, કે ચાલો શીખીએ. એમાં શું શીખવાનું છે? તો ઇન્ટ્રોડક્શન. શું છે ઇન્ટ્રોડક્શન? એટલે ઓળખાણ, પરિચય. અંગ્રેજીમાં અભિવાદન અને પરિચય માટે અમુક ચોક્કસ શબ્દ અને વાક્યોનો ઉપયોગ થાય છે. અંગ્રેજીની અંદર તમારે અભિવાદન અને પરિચય આપવો હોય, તમારે કોઈની ઓળખાણ આપવી હોય, તેમાં એવા અમુક એવા ચોક્કસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા શબ્દ તમને આપેલા છે હેલો. હેલો એટલે નમસ્તે. તમારે કોઈને નમસ્તે કહેવું હોય તો અંગ્રેજીમાં શું કહી શકશો? હેલો. પછી છે હાઉ આર યુ. હાઉ આર યુ એટલે તમને કેમ છે, તમને કેમ છે. એવી રીતે તમારે પૂછવું હોય તો તમે શું કહી શકશો? હાઉ આર યુ. પછી છે નાઇસ ટુ મીટ યુ, કે તમને મળીને ખૂબ જ આનંદ થયો. તો એવું કહેવું હોય તો શું શબ્દ આવશે? નાઇસ ટુ મીટ યુ. તો આવા શબ્દ અભ્યાસ કર્યો છે. તો હવે આપણે એમાં એક ઇન્ટ્રોડક્શન એટલે ઓળખાણ જોઈએ, કે એવો આપણને અહીંયા સંવાદ આપેલો છે કે એનો પરિચય આપે છે. એમાં ઉદાહરણમાં આપેલું છે, આપણે એમાં જોઈએ શું કહ્યું. એમાં જુઓ, મયંક સેડ. મયંક કહે છે હેલો આઈ એમ મયંક. શું કહે છે? હેલો આઈ એમ મયંક. હેલો એટલે નમસ્તે, હું મયંક છું. હવે એનો મિત્ર હશે તે બોલે છે જયેશ. હેલો મયંક, કે નમસ્તે મયંક, આઈ એમ જયેશ. હું કોણ છું? જયેશ. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ એટલે તને મળીને ખૂબ આનંદ થયો. જયેશ કહે છે મયંકને કે નમસ્તે મયંક, કે હું જયેશ છું, તને મળીને મને ખૂબ આનંદ થયો. પછી મયંક કહે છે નાઇસ ટુ મીટ યુ જયેશ. મયંક જયેશને શું કહે છે? પહેલાં જયેશે મયંકને કહ્યું કે મને તને મળીને ખૂબ જ આનંદ થયો. હવે મયંક કહે છે કે જયેશને શું કહે છે? મને પણ તને મળીને ખૂબ જ આનંદ થયો. તો આ સંવાદ ઉપરથી આપણે નીચે જે સંવાદ આપેલો છે તે આપણે પૂરીશું અને સમજીશું. તો જુઓ ક્વેશ્ચન 8. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કન્સિડરિંગ ઇન્ટ્રોડક્શન. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં રાખીને, કે જે ઉપરનો ઇન્ટ્રોડક્શન આપણે શીખ્યા, જેનો અભ્યાસ કર્યો, તેના પરથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં જુઓ, સૌપ્રથમ એમાં પહેલો સવાલ શું આપેલો છે? કિશન સેડ હેલો આઈ એમ. હવે કિશન શું કહે છે? કે નમસ્તે આઈ એમ, હું કોણ બોલું છું? તો કોણ બોલે છે એમાં? કોણ બોલે છે? કિશન. તો લખો એમાં બધા ખાલી જગ્યામાં કિશન. ત્યાર પછી જુઓ, રહીમ સેડ હેલો ખાલી જગ્યા. હવે રહીમ કોને એમ કહેશે કે નમસ્તે? સામેવાળી વ્યક્તિ કોણ છે? કોણ હતી? આપણે આગળ જ જોયું કોણ હતી? કિશન. તો ખાલી જગ્યામાં લખો કિશન. પછી આગળ કહે છે આઈ એમ. રહીમ કિશનને કહે છે કે નમસ્તે કિશન, આઈ એમ, કે હું કોણ છું? એ કોણ છે? રહીમ. લખો ખાલી જગ્યામાં રહીમ. નાઇસ ટુ મીટ યુ, તને મળીને ખૂબ જ આનંદ થયો. એના પછી જુઓ કિશન સે. કિશન શું કહે છે? ખાલી જગ્યા ટુ મીટ યુ, ખાલી જગ્યા. હવે આગળ રહીમે કિશનને કીધું કે મને મળીને, તને મળીને ખૂબ જ આનંદ થયો. તો કિશન છે એ કોને કહે છે તને મળીને આનંદ થયો? તો કોને? તો કે તને મળીને, મળીને એટલે નાઇસ ટુ મીટ યુ. તો પેલી ખાલી જગ્યામાં લખો નાઇસ, એન આઈ સી ઈ, મીટ યુ, કે તને મળીને. પણ કોને મળે છે કિશન? તો કે રહીમને. તો બીજી ખાલી જગ્યામાં લખો રહીમ. એના પછી જુઓ બીજો ડાયલોગ, બીજો સંવાદ પણ એવો જ છે. રેના સેડ ખાલી જગ્યા, આઈ ખાલી જગ્યા રેના. હવે રેના કોને કહે છે? તો કે રેશમાને કહે છે. તો શું કહે છે? તો પહેલાં શું કહેશે કે નમસ્તે, હું કોણ બોલું છું? રેના. તો કે નમસ્તે એટલે હેલો. પહેલી ખાલી જગ્યામાં લખો હેલો.
આઈ આઈ સાથે શું આવશે ટુવીનું રૂપ? એમ. આઈ એમ રેના, હું રેના છું. ત્યાર પછી જવાબ કોણ આપે છે? રેશમા. રેશમા શું કહે છે? હેલો રેના, કે નમસ્તે રેના, આઈ એમ રેશમા, હું રેશમા છું. ખાલી જગ્યા ટુ મીટ યુ, કે તને મળીને ખૂબ આનંદ થયો. તો શું આવશે એમાં? આપણે આગળ ઇન્ટ્રોડક્શન જોયું, એમાં તને મળીને ખૂબ આનંદ થયો, એમાં શું હતું? નાઇસ ટુ મીટ યુ. હં, ખાલી જગ્યામાં લખો નાઇસ ટુ મીટ યુ, તો આપણને આપેલું જ છે. રેના સેડ નાઇસ ટુ ખાલી જગ્યા યુ રેશમા. તો શું આવશે? રેના રેશમાને કહે છે કે મને પણ તને મળીને આનંદ થયો. મળીને તો એક ક્રિયાપદ છે, તો શું આવશે? મીટ. ચાલો પૂરાઈ ગયું. હવે નવમો પ્રશ્ન જુઓ, એમાં શું કરવાનું છે આપણે જોઈએ. ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. યોર સેલ્ફ એટલે તમારી જાતની, કે તમારી તમારે ઓળખાણ આપવાની છે. એમાં જુઓ, અહીંયા તમને એક બોક્સ આપેલું છે, એમાં શું કહ્યું? સ્ટીક યોર ફોટોગ્રાફ્સ હિયર, કે અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ એટલે કે તમારો ફોટો લગાડવાનો રહેશે. બધા વિદ્યાર્થીએ ત્યાં પોતાનો ફોટો લગાડવાનો રહેશે. તેના પરથી તમારે તમારી ઓળખાણ પરિચય આપવાનો છે કે તમે કોણ છો. તો ચાલો આપણે બધા પૂરીએ. હેલો નમસ્તે, માય નેમ ઇઝ, અહીંયા કોની ઓળખાણ આપો છો? તમારી. તો નામ કોનું લખવાનું રહેશે? તમારું. અહીંયા બધા પોતપોતાનું નામ લખશે. ફોર એક્ઝામ્પલ, નામ રાઘવ હોય તો શું લખવાનું? રાઘવ. તો વાક્ય શું થશે? હેલો માય નેમ ઇઝ રાઘવ, મારું નામ રાઘવ છે. તો પહેલી ખાલી જગ્યામાં બધા પોતપોતાનું નામ લખશે. લખાઈ ગયું. ચાલો નીચે જુઓ. આઈ લીવ ઇન ખાલી જગ્યા સિટી વિલેજ વિથ માય ફેમિલી. ફેમિલી એટલે પરિવાર સાથે, કુટુંબ સાથે. લીવ એટલે રહું છું. ઇન સિટી અથવા વિલેજ, કે તમે જે ગામમાં રહો છો તેનું નામ લખવાનું. તો બધાએ અહીંયા બીજી ખાલી જગ્યામાં પોતાના ગામનું નામ લખવાનું રહેશે. લખો બધા પોતાના ગામનું નામ અંગ્રેજીમાં. લખાઈ ગયું. હં, ત્યાર પછી આઈ સ્ટડીડ ઇન. સ્ટડી એટલે અભ્યાસ કરો છો. ઇન ખાલી જગ્યા સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ. તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? કયા ધોરણમાં છે? પાંચમા ધોરણમાં. તો લખો ફિફ્થ. ફિફ્થ. ત્યાર પછી જુઓ, માય સ્કૂલ્સ નેમ ઇઝ, મારી સ્કૂલનું નામ શું છે? સ્કૂલનું નામ શું આવશે? કલરવ ડે સ્કૂલ. લખો બધા એમાં ખાલી જગ્યામાં કલરવ ડે સ્કૂલ. ત્યાર પછી જુઓ, ખાલી જગ્યા ટીચીશ અસ ઇંગ્લિશ ધીસ યર. ધીસ યર એટલે આ વર્ષે. ટીચીસ એટલે ભણાવે છે. અસ એટલે અમને. ઇંગ્લિશ કે આ વર્ષે અમને આ ટીચર ઇંગ્લિશ છે અમને ભણાવે છે. તો અહીંયા તમારે અંગ્રેજીના વિષય શિક્ષકનું નામ લખવાનું રહેશે. લખો બધા વિષય શિક્ષકનું નામ ઇંગ્લિશના હોય તે. ત્યાર પછી ખાલી જગ્યા ઇઝ અવર ક્લાસ ટીચર ધીસ યર. ધીસ યર એટલે આ વર્ષે. અવર ક્લાસ ટીચર અમારા વર્ગ શિક્ષક કોણ છે તેનું નામ અહીંયા લખવાનું રહેશે. વર્ગ શિક્ષકનું નામ લખો બધા અહીંયા. વર્ગ શિક્ષકનું નામ. ત્યાર પછી જુઓ, ખાલી જગ્યા વોઝ અવર ક્લાસ ટીચર લાસ્ટ યર. લાસ્ટ યર એટલે ગયા વર્ષે, કે મારા ગયા વર્ષે કયા વર્ગ શિક્ષક હતા તેનું નામ લખવાનું રહેશે. કે જ્યાં ગયા વર્ષના જે ક્લાસ ટીચર હોય તેનું નામ લખો અહીંયા છેલ્લી ખાલી જગ્યામાં. હં, હવે અહીંયા તમે તમારો પરિચય આપ્યો. આપણે પાછું જોઈ લઈએ, એમાં પહેલી ખાલી જગ્યામાં શું હતું? માય નેમ ઇઝ, ત્યાં નામ લખવાનું. પછી આઈ લીવ ઇન ખાલી જગ્યા વિલેજ, ગામનું નામ. પછી આઈ સ્ટડી ઇન કયા ધોરણમાં આવશે? પાંચમા ધોરણમાં. ફિફ્થ, માય સ્કૂલ નેમ ઇઝ, તો કલરવ ડે સ્કૂલ. ખાલી જગ્યા ટીચીસ અસ ઇંગ્લિશ ધીસ યર, કે અંગ્રેજીના વિષય શિક્ષકનું નામ. પછી ખાલી જગ્યા ઇઝ અવર ક્લાસ ટીચર ધીસ યર, કે આ વર્ષે અમારા વર્ગ શિક્ષક કોણ છે તેનું નામ. ખાલી જગ્યા વોઝ અવર ક્લાસ ટીચર લાસ્ટ યર, કે ગયા વર્ષે અમારા ક્લાસ ટીચર કોણ હતા તેનું નામ. ચલો પૂરાઈ ગયું. તો બાજુના પેજ ઉપર જુઓ, એમાં શું કહ્યું છે? ક્વેશ્ચન ટેન. ક્વેશ્ચન ટેનમાં જુઓ, એમાં પણ એવું ઇન્ટ્રોડક્શન જ છે. અ ન્યૂ સ્ટુડન્ટ્સ હેઝ કમ ટુ યોર ક્લાસ, કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ.
choosing the correct option. A new student, એટલે કે એક નવો વિદ્યાર્થી has to come your class. તમારા વર્ગખંડની અંદર એક નવો વિદ્યાર્થી આવે છે અને complete the blanks, એટલે કે ખાલી જગ્યા પૂરો, choosing correct option. Correct option, એટલે કે સાચા વિકલ્પથી તેની ખાલી જગ્યા પૂરો. Right answer and talk to him or. કે તમે તેની સાથે વાત કરો અને આન્સર કે જવાબ આપો કે વાત કરીને અહીંયા નીચે જે સવાંગ આપેલો છે તેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે એમાં જુઓ સૌપ્રથમ કે તમારા ક્લાસની અંદર કે કોઈ નવો વિદ્યાર્થી આવે છે તો તમે એની સાથે કેવી રીતે વાતચીત કરશો એવો સવાંગ આપણે અહીંયા આપેલો છે તો એમાં પહેલું શું કીધું પર્સન 1 કે વર્ગમાંથી કોઈ એક વ્યક્તિ ઊભો થાય છે ને કહે છે કે એક વિદ્યાર્થી ઊભો થઈને કહે છે Hello, I am. હવે ઈ વિદ્યાર્થી તમે જ છો માનો કે એવું તમે જ છો તો અહીંયા તમારે તમારું નામ લખવાનું રહેશે I am લખો અહીંયા બધા પોતાનું નામ પહેલી ખાલી જગ્યામાં બધા પોતાનું નામ બીજી જુઓ પર્સન 2 હવે વર્ગમાંથી કોઈ બીજો વિદ્યાર્થી ઊભો થાય છે એટલે જે બીજો વિદ્યાર્થી જે તમારા વર્ગની અંદર આવે છે કે ઈ શું કહે છે કે હેલો ખાલી જગ્યા અહીંયા તમારે તમારું પાછું નામ લખવાનું રહેશે પહેલા આપણે આખું વાક્ય જોઈએ પછી I am ખાલી જગ્યા યોર ન્યુ ફ્રેન્ડ્સ નેમ શું કીધું છે નવા મિત્રનું નામ તમારા કોઈ નવા મિત્રનું નામ અહીંયા લખવાનું રહેશે કે જે તમારા વર્ગખંડની અંદર નો આવે છે તેનું નામ અહીંયા લખવાનું રહેશે પછી કીધું નાઇસ ટુ મીટ યુ હવે જે તમારો નવો મિત્ર છે એ તમને અહીંયા કહેશે કે હેલો કે નમસ્તે તમારું નામ લઈને કહેશે કે ફોર એક્ઝામ્પલ રાકેશ નામ હોય તો એ શું કહે છે કે નમસ્તે રાકેશ આઈ એમ હવે એનું નામ રાજેશ છે તો એ શું કહે છે આઈ એમ રાજેશ કે હું રાજેશ છું નાઇસ ટુ મીટ યુ કે મને મળીને તને ખૂબ જ આનંદ થયો ત્યાર પછી જુઓ કે પર્સન 1 ખાલી જગ્યા પછી આગળ શું કીધું ફ્રોમ વિચ સ્કૂલ હેવ યુ કમ કે પહેલાં શું પહેલાં ઓળખાણ આપે છે પછી એકબીજા શું કહે છે કે તને મળીને કે આનંદ થયો તો પાછું પહેલો વ્યક્તિ છે કે જે નવો વિદ્યાર્થી આવ્યો એને મળીને શું કહેશે તો કે તને મળીને ખૂબ જ આનંદ થયો તો શું આવશે અહીંયા ગુડ ડે કે નાઇસ ટુ મીટ યુ મળીને આનંદ થાય તો શું આવશે નાઇસ ટુ મીટ યુ લખો બધા ખાલી જગ્યામાં નાઇસ ટુ મીટ યુ ફ્રોમ વિચ સ્કૂલ હેવ યુ કમ કે હેવ યુ કમ એટલે કે કઈ શાળામાંથી તું આવે છે વિચ એટલે કઈ કે કઈ શાળામાંથી તું આવે છે કે જે નવો વિદ્યાર્થી છે એટલે કે પર્સન 2 એ જવાબ આપશે આઈ હેવ કમ ફ્રોમ કે હું આવું છું કે સ્કૂલમાંથી જે શાળામાંથી તે આવતો હોય એને અહીંયા સ્કૂલનું નામ લખવાનું રહેશે અહીંયા આપણને આપેલું છે સ્કૂલને અહીંયા એની ખાલી જગ્યામાં સ્કૂલનું નામ લખવાનું રહેશે ત્યાર પછી પર્સન 1 પર્સન 1માં કોણ હતા કે તો તમે તો એમાં શું તમે શું કહે છો ઓકે લેટ્સ મીટ અવર અધર ફ્રેન્ડ્સ કે તમે શું કહો છો કે લેટ્સ મીટ ચાલો મળીએ અવર અધર ફ્રેન્ડ્સ કે વર્ગખંડની અંદર બીજા તમારા વિદ્યાર્થી મિત્રો છે કે તમે એની સાથે પણ તમારી અને એની ઓળખાણ કરાવો છો તો બીજો વ્યક્તિ એટલે કે જે તમારો નવો વિદ્યાર્થી વર્ગખંડની અંદર આવે છે તે શું કહે છે પર્સન 2 ખાલી જગ્યા એ શું કહેશે કે તમે એને મળાવવા લઈ જાઓ છો તો એ શું કહેશે કે શ્યોર લેટ્સ મીટ કે ચાલો આપણે મળીએ અને હા વાર્યું તને કેમ છે હવે તને કેમ છે એ તો આપણે આગળ જ સમજી લીધું ને નમસ્તે કર્યા ત્યારે જ તો શું આવશે એના નવા મિત્રોને મળાવે છે તો આવશે શ્યોર લેટ્સ મીટ કે ચાલ આપણે મળીએ તો ખાલી જગ્યામાં લખો શ્યોર લેટ્સ મીટ પર્સન 1 એટલે કે તમે શું કહે છે ધે આર ઓલ અવર ફ્રેન્ડ્સ ધે ઓલ આર અવર ફ્રેન્ડ્સ આ બધા હવે તમે એના તમારા નવા મિત્રોને મળાવો છો તેની સાથે તો તમે બતાવો છો કે આ બધા આપણા નવા મિત્રો છે અહીંયા તમારે ખાલી જગ્યામાં તમારા મિત્રના નામ લખવાના રહેશે જો અહીંયા આપણને કહ્યું જ છે નેમ્સ યોર ફ્રેન્ડ્સ તમારા મિત્રના નામ તમારા મિત્રના અહીંયા નામ લખવાના રહેશે તમારા મિત્ર જે હોય એના નામ લખો ત્યાર પછી પર્સન 3 એટલે કે જે તમે તમારા બીજા જે મિત્ર હતા તે બોલે છે ખાલી જગ્યા ટુ અવર ક્લાસ ગો કે વેલકમ તમારા બીજા મિત્રો સાથે તમે એની ઓળખાણ કરાવી
તો તમારા બીજા મિત્રો છે તે નવા વિદ્યાર્થીને શું કહેશે ક્લાસમાં આવે છે? તો કે વેલકમ ટુ ક્લાસ, કે ક્લાસમાં તારું સ્વાગત છે. તો લખો એમાં ખાલી જગ્યામાં વેલકમ. તો આપણે ઇન્ટ્રોડક્શન, ઓળખાણ કેવી રીતે આપવી તેનો અભ્યાસ કર્યો, કે અંગ્રેજીમાં કેવી રીતે ઓળખાણ આપવી, કે અલગ અલગ શબ્દો દ્વારા આપણે એના જે સંવાદ છે તેનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે જોઈએ એક અલગ પોઈન્ટ છે કે એમાં પણ આપણે નવું શીખવા જેવું છે. જુઓ એમાં બધા વોટ, વોટ એટલે કે WH ક્વેશ્ચન, કે જ્યારે આપણે પ્રશ્ન પૂછવાના હોય તો આપણે WH ક્વેશ્ચનનો ઉપયોગ થાય છે. એમાં આપેલું છે અહીંયા આપણને વોટ, કે આપણે આગળના ધોરણમાં પણ એ શીખી ગયા છીએ. પાછું જોઈએ એમાં વોટ, કે વોટ એટલે શું, વોટનું ગુજરાતી શું થાય કે શું. તો વોટનો ઉપયોગ કેવી રીતે થાય, કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, કે કોઈ પણ વસ્તુ છે પ્રાણી છે પક્ષી છે વગેરેનો આપણે એની વિશે જાણવી હોય કે એના વિશે આપણે જાણવું હોય તો વોટનો ઉપયોગ થાય છે, કે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણથી જ આપણે સમજીએ. જુઓ ઉદાહરણ છે આપેલું છે, તો ઉદાહરણમાં આપણને એક ચિત્ર આપેલું છે. ચિત્ર છે શેનું? ચિત્ર છે, ચિત્ર ગાયનું. શેનું છે? ગાયનું. તો હવે એને આપણે જાણવું છે, તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ. જો અહીંયા આપણને કહ્યું વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ એટલે તે શું છે, તે શું છે. ચિત્રમાં શું દેખાય છે આપણને? ગાય. શું દેખાય છે? ગાય. તો વોટથી આપણે જવાબ આપીએ, શું આવશે જવાબ? ઇટ ઇઝ અ કાઉ, કે ગાય. ઇટ એના માટે સર્વનામ છે ઇટ, કે પ્રાણીમાં આવે તો સર્વનામ તરીકે આવશે ઇટ. પછી અહીંયા ઇઝ આપેલું છે, તો ઇઝ અ કાઉ, કે આર્ટિકલ અ એકવચન છે એટલા માટે અ કાઉ, તે ગાય છે. હવે આ ઇટ ઇઝ અ કાઉ તે આપણને પૂરા વાક્યમાં આપેલું હતું. હવે આપણે એને ટૂંકમાં શોર્ટમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? ઇટ ઇઝનું ટૂંકું રૂપ શું થશે? ઇટ્સ અ કાઉ. ઇટ ઇઝ અ કાઉ લખો તો પણ સાચું, અને ઇટ્સ અ કાઉ લખો તો પણ સાચું. તો અહીંયા ચિત્ર આપેલું હતું તેના ઉપરથી આપણે એનો જવાબ આપ્યો. તો નીચેની જે પ્રશ્ન નીચે આપણને આપેલો છે તેમાં પણ કંઈક આવું જ છે. તો આપણે ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 11. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર ચૂઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઇન ધ એક્ઝામ્પલ એટલે ચિત્ર જોઈ પ્રશ્નને વાંચો, અને પ્રશ્નને વાંચી એમાં અલગ શબ્દ આપેલો છે અલગ અલગ, એ ઉદાહરણ પ્રમાણે તેમનો ઉત્તર આપવાનો છે. કે જે આપણે ઉદાહરણ સમજ્યા એવી જ રીતે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. અહીંયા પણ આપણને ઉદાહરણ આપેલું છે. જુઓ એક્ઝામ્પલ, વોટ ઇઝ ઇટ. હવે અહીં પેલા ચિત્ર જુઓ, ચિત્ર શેનું છે? મેંગો, કેરી. હં, તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો? વોટ ઇઝ ઇટ, કે આ શું છે, તે શું છે. આપણે એમાં ઓપ્શન વિકલ્પ પણ આપેલા છે, બનાના અ મેંગો. શું છે? મેંગો. તો જવાબ શું આવશે? અ મેંગો. હવે એને વાક્યમાં, પૂરા વાક્યમાં જવાબ આપીએ, કે ઇટ્સ અ મેંગો, અથવા તો લખો ઇટ ઇઝ અ મેંગો. આગળ જેમ હતું તેવી જ રીતે ઇટ ઇઝ અ કાઉ અને ઇટ્સ અ કાઉ, તો અહીંયા તમે ઇટ ઇઝ અ મેંગો લખશો તો પણ સાચું. ત્યાર પછી જોઈએ નીચેનું ચિત્ર શેનું આપેલું છે, જોઈએ આપણે એમાં. જુઓ અહીંયા ચિત્ર શેનું આપેલું છે, જોયું બધા અહીંયા? ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ, શું કહ્યું એમાં? વોટ ઇઝ ઇટ, તે શું છે, આ શું છે. તો એમાં ઓપ્શન આપેલા છે, અ ગ્લુ સ્ટિક અ પેન, કે ગ્લુ સ્ટિક એટલે કે ગમ કે પેન કે બોલ પેન છે. શું છે જોવો જઈને બધા અહીંયા, ગ્લુ સ્ટિક કે પેન? હં, ગ્લુ સ્ટિક. તો લખો એમાં ગ્લુ સ્ટિક. ગ્લુ સ્ટિકની નીચે અહીંયા અંડરલાઇન કરો બધા, અને જવાબમાં લખો ગ્લુ સ્ટિક. હવે પૂરા વાક્યમાં જવાબ લખો બધા, ઇટ ઇઝ અથવા તો ઇટ ઇઝનું ટૂંકું રૂપ ઇટ્સ, આર્ટિકલ એ, અ ગ્લુ સ્ટિક. ત્યાર પછીનું ચિત્ર જુઓ બધું બધા, એ શેનું ચિત્ર આપેલું છે જુઓ. હવે એમાં પ્રશ્ન શું કીધું? વોટ ઇઝ ઇટ, કે તે શું છે.
આપણે ઓપ્શન આપેલા છે એન ઇરેઝર અને અ શાર્પનર. શું છે ઇરેઝર છે કે શાર્પનર છે? જુઓ બધા, શું આપેલું છે? ઇરેઝર. હં, લખો ખાલી જગ્યામાં પહેલામાં એન ઇરેઝર. ચલો હવે વાક્ય મુજબ જવાબ લખશું. ઇટ ઇઝ અથવા તો ઇટ્સ એન ઇરેઝર. શું આવશે? ઇટ્સ એન ઇરેઝર. ચલો પેજ પાછળ ફેરવો બધા. એમાં જુઓ, એમાં પણ ચિત્ર આપેલું છે. ચિત્ર જુઓ શેનું છે? જોયું બધાએ? હવે એમાં પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ઇટ? શું છે તે અથવા તો તે શું છે? અ બુક, અ પેપર. શું છે જુઓ જે ચિત્ર? બુક છે કે પેપર? બુક. તો લખો એમાં અ બુક. વાક્ય શું બનશે? ઇટ્સ અ બુક અથવા તો ઇટ ઇઝ અ બુક. લખાઈ ગઈ જુઓ. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર આપેલું છે. જોયું ચિત્ર બધાએ? પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ઇટ? તે શું છે? અ સનફ્લાવર કે સૂર્યમુખી, અ મેરીગોલ્ડ કે ગલગોટો. શેનું ચિત્ર છે? સૂર્યમુખીનું. તો શું આવશે? અ સનફ્લાવર. વાક્ય લખો, ઇટ ઇઝ અથવા તો ઇટ્સ અ સનફ્લાવર. ઇટ્સ અ સનફ્લાવર. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર છે. જોયું ચિત્ર? હં, એમાં જુઓ, વોટ ઇઝ ઇટ? તે શું છે? અ ટાઈગર એટલે વાઘ, ને લાયન એટલે સિંહ. શેનું ચિત્ર છે જુઓ જી બધા? સિંહનું. હં, તો શું આવશે? અ લાયન. લખો એમાં અ લાયન. વાક્ય લખો, ઇટ્સ અથવા તો ઇટ ઇઝ અ લાયન. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર છે. જુઓ ચિત્ર, જોયું બધાએ? પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ઇટ? શું છે? અ ડોગ, અ કેટ. ડોગ છે કે કેટ? બિલાડી છે કે કૂતરો? બિલાડી. તો શું હશે? અ કેટ. વાક્ય લખો, ઇટ્સ અ કેટ અથવા તો ઇટ ઇઝ અ કેટ. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર છે. ચિત્ર જુઓ બધા. હં, વોટ ઇઝ ઇટ? તે શું છે? હોર્સ, ડોંકી. ઘોડો, ડોંકી એટલે ગધેડો. શેનું ચિત્ર દેખાય છે? હોર્સ. તો લખો એમાં પેલી ખાલી જગ્યામાં અ હોર્સ. વાક્યમાં લખો, ઇટ્સ અથવા તો ઇટ ઇઝ અ હોર્સ. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર છે. જુઓ જ બધા ચિત્ર. જોયું? પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ઇટ? પીઝન એટલે કબૂતર અને પેરોટ એટલે પોપટ. કબૂતરનું ચિત્ર છે કે પોપટનું ચિત્ર છે? જોયું બધાએ? શેનું છે? પેરોટ. લખો ખાલી જગ્યામાં પહેલામાં અ પેરોટ. વાક્ય શું થશે? ઇટ ઇઝ અથવા તો ઇટ્સ અ પેરોટ. પૂર્ણ વિરામ કરો. ત્યાર પછી જુઓ ચિત્ર શેનું છે. હં, ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઇટ? તે શું છે? સ્પેરો, ક્રો. સ્પેરો એટલે ચકલી, ક્રો એટલે કાગડો. શેનું ચિત્ર છે? ચકલીનું. તો શું આવશે? સ્પેરો. લખો, અ સ્પેરો. વાક્ય શું થશે? ઇટ ઇઝ અ સ્પેરો. સ્પેરોનો સ્પેલિંગ ઉપર આપેલો જ છે, આપણે લખ્યો જ છે. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર છે. જોયું બધાએ ચિત્ર? ફૂલ દેખાય છે ને? જુઓ શેનું છે. તેમાં પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ઇટ? અ જાસ્મિન ફ્લાવર કે જોઈનું, અ લોટસ ફ્લાવર કે કમળનું ફૂલ. શેનું ફૂલ છે જુઓ બધા? શેનું છે? કમળનું. તો શું આવશે? અ લોટસ ફ્લાવર. લખો ખાલી જગ્યામાં અ લોટસ ફ્લાવર. વાક્ય શું બનશે? હં, ઇટ ઇઝ અથવા તો ઇટ્સ અ લોટસ ફ્લાવર. ત્યાર પછીનું ચિત્ર બધા જુઓ શેનું છે. ચિત્ર જુઓ, એમાં એક ફળ આપેલું છે. શેનું ફળ છે જુઓ બધા? પ્રશ્ન જુઓ હવે.
What is it? તે શું છે? An apple, a cherry. સફરજન કે ચેરી સેનું ચિત્ર છે? સફરજનનું. તો શું આવશે? An apple. લખો ખાલી જગ્યામાં an apple. ત્યાર પછી લખો it is અથવા તો it's an apple. ચાલો લખાઈ ગયું. ચિત્ર પરથી પ્રશ્ન અલગ અલગ આવા ચિત્ર આપેલા હોય તો હવે પ્રશ્ન લખતા એનો જવાબ આપતા આવડે. ત્યાર પછી જુઓ ક્વેશ્ચન પેલ બાજુના પેજ નંબર ઉપર, એમાં શું કહ્યું? લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ આન્સર ઇઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ચિત્રો જોઈ ઉદાહરણ મુજબ જવાબ લખો. પહેલાં જુઓ એમાં ઉદાહરણ આપેલું છે. પહેલાં ચિત્ર જોવાનું અને એના પરથી પ્રશ્નનો જવાબ આપવાનો. ચિત્ર જુઓ, શેનું છે? શેનું ચિત્ર દેખાય છે તમને? પલંગ, બેડ છે. તો અહીંયા પૂછો વોટ ઇઝ ઇટ, શું છે? જો અહીંયા આપણને કૌંસમાં શબ્દ પણ આપેલો છે બેડ. બેડ એટલે શું થાય? પલંગ. તો પેલા આગળના ચિત્રમાં આપણે કેવું શીખ્યા હતા કે બે ઓપ્શન આપેલા હતા, તેમાંથી પેલા સાચો ઓપ્શન લખતા અને પછી એનું વાક્ય બનાવતા. તો અહીંયા તમને જે સાચો જે ચિત્ર આપેલું છે તેનો અમને આ વિકલ્પ આપેલો જ છે, તો તેના પરથી આપણે સીધા વાક્ય લખવાના રહેશે. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ અ બેડ. બેડનું ચિત્ર હતું તો લખ્યું અહીંયા બેડ. એવી રીતે અહીંયા પેરોટ. પોપટનું ચિત્ર હતું તો આપણે વાક્ય શું લખત? ઇટ ઇઝ અ પેરોટ. જો નીચે આપણે એવા ચિત્રો આપેલા જ છે. જુઓ પેલું ચિત્ર બધા શેનું છે? શું દેખાય છે? શું છે? સોફા. હં છે ને. હવે પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ઇટ, શું છે? કૌંસમાં આપેલું જ છે અ સોફા. તો વાક્ય શું થશે? ઇટ ઇઝ અ સોફા. લખો ઇટ ઇઝ અ સોફા. બીજું ચિત્ર જુઓ. જો બધા ધ્યાનથી શેનું ચિત્ર છે જોયું? જો હવે પ્રશ્ન વોટ ઇઝ ધીટ, તે શું છે? જો એમાં વિકલ્પ આપેલો જ છે અ ડોરમેટ. ડોરમેટ એટલે શું થાય? પગલુછણું. શું થાય? પગલુછણું. તો વાક્ય શું થશે? ઇટ ઇઝ અ ડોરમેટ. ઇટ ઇઝ અ ડોરમેટ કે તે પગલુછણું છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ. શું આપેલું છે? ચોરસ બોક્સ છે. શું છે? હા જોયું? ટીવી. શું છે? ટીવી. પ્રશ્ન શું પૂછ્યો? વોટ ઇઝ ઇટ, તે શું છે? તો જવાબ આપણે આપવો હોય તો શું થાય? ઇટ ઇઝ અ ટીવી. તે ટીવી છે. ત્યાર પછી જુઓ ચિત્ર શેનું છે? પાંચ. પાંચ લખેલું છે પણ એ શું છે? સિક્કો. હા પાંચ રૂપિયા પણ એ શું કહેવાય? સિક્કો એટલે કોઈન. વોટ ઇઝ ઇટ, તે શું છે? વાક્ય શું થશે? ઇટ ઇઝ અ કોઈન, તે સિક્કો છે. તો આ પ્રશ્ન ઉપરથી આપણે વોટ તેનો આપણે અભ્યાસ કર્યો કે અલગ અલગ ચિત્ર પરથી આપણે વોટ વડે પ્રશ્ન પૂછ્યો અને આપણે તેનો જવાબ લખ્યા. હવે ત્યાર પછી આપણે નવું શીખીશું, એમાં જુઓ બધા. વોટ ડુ યુ હેવ. વોટ ડુ યુ હેવ એટલે શું થાય? હેવ એટલે અર્થ શું થશે? ની પાસે હોવું કે તમારી માલિકીનું હોય તેવું દર્શાવવા માટે હેવનો ઉપયોગ થાય છે. યુ એટલે તમે, વોટ એટલે શું કે તમારી પાસે શું છે. હવે એમાં જુઓ હેવ. હેવ આપણે આગળ શીખી ગયા, આપણે પાછું જોઈએ એમાં. હેવ, હેવ એટલે ની પાસે હોવું કે કોઈ પણ વ્યક્તિ પાસે કઈ વસ્તુ છે તે પૂછવા માટે વોટ ડુ યુ હેવનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું આમાં? કે હેવનો ઉપયોગ શું થાય? કે હેવ એટલે તમારી પાસે કોઈ વસ્તુ છે એવું દર્શાવવું હોય તો આખું જે વાક્ય છે વોટ ડુ યુ હેવનો ઉપયોગ કરવામાં આવે છે. કે તમારી પાસે વસ્તુ છે અને તમારે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો હોય તો વોટ ડુ યુ હેવનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા આપણે ચિત્ર આપેલું છે, શેનું ચિત્ર છે જુઓ બધા? પેનનું. હા તો અહીંયા પ્રશ્ન પૂછે છે ઉદાહરણમાં, વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે? તો તમારી પાસે પેન છે. તો તમે કહો કે મારી પાસે પેન છે. તો તમે શું કહેશો? મારી એટલે આઈ હેવ અ પેન.
મારી પાસે પેન છે. આવી રીતે ચિત્ર પરથી આપણે નીચેનો જે પ્રશ્ન છે તે પૂરવાનો રહેશે કે વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. જુઓ પ્રશ્ન નંબર 13, ત્યાં શું કીધું? લુક એટ ધ પિક્ચર્સ, કે નીચેના ચિત્ર જુઓ. રીડ ક્વેશ્ચન, પ્રશ્નો વાંચો એન્ડ ચૂઝ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ આન્સર શોન ઇન ધ એક્ઝામ્પલ, કે કાઉન્સમાં જે શબ્દ છે એના પરથી પ્રશ્ન જવાબ છે. ઉદાહરણ મુજબ આપણે અહીંયા શીખ્યા, ઉદાહરણ પેનવાળું શીખ્યા, તે રીતે નીચેના પ્રશ્નના ચિત્ર જોઈને આપણે જવાબ આપવાના રહેશે. એમાં જુઓ પહેલું ચિત્ર શેનું આપેલું છે, જુઓ શેનું છે, શેનું છે, જુઓ. જોયું બધાએ, દેખાય છે એમાં? હં, હવે પ્રશ્ન પૂછ્યો, વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. કૌંસમાં આપણને કીધું અ પેન્સિલ, સ્કેલ. ચિત્ર શેનું છે? પેન્સિલ છે કે સ્કેલ? હં, સ્કેલ. તો હું એમ કહું મારે મારી પાસે સ્કેલ હોય કે મારી પાસે સ્કેલ છે, તો આપણે એને અંગ્રેજીમાં જવાબ આપવો તો કેવી રીતે લખવામાં આવશે? આઈ ની પાસે હોવું એટલે શું આવશે? હેવ અ સ્કેલ. આઈ હેવ અ સ્કેલ, મારી પાસે સ્કેલ એટલે કે માપપટ્ટી છે. ત્યાર પછી જુઓ ચિત્ર, એમાં શું કહ્યું? શેનું ચિત્ર છે જુઓ, જોયું બધાએ? એમાં પ્રશ્ન પૂછ્યો વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. શાર્પનર એન્ડ ઇરેઝર, શાર્પનર એટલે સંચો, ઇરેઝર એટલે રબર. શું છે જુઓ, જેને શેનું ચિત્ર છે આ જોયું? હં, શાર્પનર. તો વાક્ય શું થશે? આઈ ની પાસે હોવું એટલે હેવ, શું છે તમારી પાસે? શાર્પનર. તો વાક્ય થશે આઈ હેવ અ શાર્પનર. ચાલો લખાઈ ગયું, ચાલો પાછળ પેજ ફેરવો બધા. જુઓ એના પછી બીજું ચિત્ર જુઓ, એમાં એમાં શું, ચિત્રમાં શું દેખાય છે? જોયું બધાએ? હવે જુઓ પ્રશ્ન, એમાં શું કહ્યું? વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. એન ઇરેઝર, એ શાર્પનર. શું છે? હં, ઇરેઝર. તો વાક્ય શું થશે? આઈ, લખો બધા, હેવ એન ઇરેઝર. આઈ હેવ એન ઇરેઝર. જો એના પછીનું ચિત્ર શેનું આપેલું છે, જો જોયું બધાએ? પ્રશ્ન શું કહ્યું? વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. બુક્સ, પેપર્સ. બુક્સ છે એટલે કે પુસ્તકો છે કે પેપર્સ છે, શું છે? બુક્સ. જાજી બધી બુક છે ને, તો જવાબ શું આવશે? આઈ હેવ, ત્યાં આર્ટિકલ આવશે નહીં કારણ કે બહુવચન છે. બુક્સ, મારી પાસે પુસ્તકો છે. પછી જો સેમ ચિત્ર આપેલું છે, ઉદાહરણમાં આપણે સમજ્યા હતા, જોયું બધાએ? એમાં જુઓ પ્રશ્ન શું કહ્યું? વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. એમાં આપણને વિકલ્પ આપેલા છે અ સ્કેલ, અ પેન. સ્કેલ છે કે પેન? શું છે? પેન. તો શું આવશે જવાબ? આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. ત્યાર પછી પાંચમું ચિત્ર જુઓ, શેનું આપેલું છે, જોયું બધાએ? જુઓ એમાં પ્રશ્ન, વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. ક્રેયોન્સ અને પેન્સિલ, એટલે કે ક્રેયોન્સ એટલે કે કલર ચોક, એટલે કલર પેન્સિલ, અને ખાલી પેન્સિલ એટલે સદી પેન્સિલ. તો શું છે? ક્રેયોન્સ. તો આવશે આઈ હેવ ક્રેયોન્સ. ક્રેયોન્સ એટલે કે રંગીન, રંગીન પેન્સિલ, કે મારી પાસે રંગીન પેન્સિલ છે. ત્યાર પછી જુઓ છઠ્ઠું ચિત્ર શેનું આપેલું છે, જોયું બધાએ? હવે એમાં જુઓ વોટ ડુ યુ હેવ, કે તમારી પાસે શું છે. અ બેગ, અ બોટલ. બેગ છે કે બોટલ છે? શું છે તમારી પાસે? બેગ. તો જવાબ લખો આઈ હેવ અ બેગ, મારી પાસે બેગ છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ, સાતમું ચિત્ર જુઓ બધા. જોયું પ્રશ્ન જુઓ, વોટ ડુ યુ હેવ,
તમારી પાસે શું છે? અગલું સ્ટીક, અ સ્ટેપલ કે અ સ્ટેપલર. શું છે? ગ્લુ સ્ટીક છે કે સ્ટેપલર છે? આગળ આપણે આવું ચિત્ર આવી ગયું હતું, શેનું હતું? ગ્લુ સ્ટીકનું. તો જવાબ આવશે આઈ હેવ અ ગ્લુ સ્ટીક. ગ્લુ સ્ટીકનો સ્પેલિંગ અહીંયા આપેલો જ છે. લખો આઈ હેવ અ ગ્લુ સ્ટીક. આઠમું ચિત્ર જુઓ બધા, શેનું છે? બધાને ભાવે જુઓ. જોયું બધાએ? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? અ બનાના, અ મેંગો કે કેળા કે કેરી. તો શું છે? કેરી. તો શું આવશે? આઈ હેવ અ મેંગો કે મારી પાસે કેરી છે. આઈ હેવ અ મેંગો. નવમું ચિત્ર જુઓ બધા, શેનું છે? જુઓ બધા, જોયું? પ્રશ્ન જુઓ. વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? અ ડોગ, અ કેટ કે કૂતરો કે બિલાડી. શું છે? કૂતરો. તો શું આવશે? ડોગ. લખો વાક્ય. આઈ હેવ અ ડોગ. આઈ હેવ અ ડોગ. ચાલો, લખાઈ ગયું ચિત્ર ઉપરથી પ્રશ્ન કે હેવનો. આપણે તમારી પાસે કોઈ વસ્તુ હોય, જાણવી હોય, તો હેવથી કેવી રીતે પ્રશ્ન જવાબ આપવો તે આપણે શીખ્યા. ત્યાર પછી આપણે જોઈએ 14મો પ્રશ્ન. એમાં શું કહ્યું આપણને? લુક એટ ધ પિક્ચર્સ, રીડ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર એ શોન ઇન ધ એક્ઝામ્પલ. કે ચિત્ર જુઓ, પ્રશ્ન વાંચો, એનો ઉદાહરણ મુજબ જવાબ આપો. કે આપણે આગળ જે શીખ્યા તેના જેવું જ છે. જુઓ, એમાં ચિત્ર શેનું છે? જોયું? પેનનું. પ્રશ્ન શું પૂછ્યો? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? એ આપણને લખેલું જ છે, અ પેન. તો જવાબ શું આવશે? આઈ હેવ એ પેન. આપણે ઉપરનો જે પ્રશ્ન ક્વેશ્ચન 13 સમજ્યા એના જેવો જ છે. હવે એમાં જુઓ, બાજુના પેજમાં જુઓ, બાજુના પેજમાં જુઓ. એમાં પહેલું ચિત્ર છે. પહેલું ચિત્ર શેનું છે? જુઓ બધા, તો પહેલું ચિત્ર શેનું છે? જોયું બધા? એ ચમચી, હં, સ્પૂન. તો નીચે પ્રશ્ન આપણને પૂછ્યો, વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? અહીં આપણને આપેલો જ છે ઓપ્શન, અ સ્પૂન. સ્પૂન એટલે શું થાય? ચમચી. તો લખો વાક્ય શું થશે? આઈ હેવ અ સ્પૂન. મારી પાસે ચમચી છે. બીજું જુઓ, શેનું ચિત્ર છે? જોયું બધાએ? જોયું? મોબાઈલ. વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? અ મોબાઈલ. તો જવાબ શું આવશે? આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ મોબાઈલ. ત્રીજું ચિત્ર જુઓ, શેનું આપેલું છે? ગ્લાસ છે ને, પાણી પીએ તે ગ્લાસ. પ્રશ્ન શું પૂછ્યો? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? તો ગ્લાસ. ગ્લાસ એટલે શું થાય? પ્યાલો. તો વાક્ય શું આવશે? આઈ હેવ અ ગ્લાસ. મારી પાસે ગ્લાસ છે. ચોથ ચિત્ર જુઓ, શેનું આપેલું છે? બ્રશ. શેનું છે? બ્રશનું. તો પ્રશ્ન શું પૂછ્યો? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? ટૂથબ્રશ. દાંત ઘસીએ ને તે ટૂથબ્રશ. તો શું આવશે? આઈ હેવ અ ટૂથ બ્રશ. જો એ ઉપર ટૂથબ્રશનો સ્પેલિંગ આપણને આપેલો છે, ટૂથ બ્રશ. ત્યાર પછીનું પાંચમું ચિત્ર જુઓ, શેનું આપેલું છે? શેનું દેખાય છે? શું છે આ? ચાવી. તો પ્રશ્ન શું કીધો? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? અહીં આપણને આપેલું છે અ કી. કી એટલે ચાવી. તો વાક્ય શું થશે? આઈ હેવ અ કી. કી એટલે ચાવી. આઈ હેવ અ કી. છઠ્ઠું ચિત્ર જુઓ, શેનું આપેલું છે? જુઓ બધા, જોયું? શેનું છે? વાળ ઓળાવો ને એનાથી. હં, કોમ્બ એટલે કાસકો અથવા તો દાંતિયો. શું કીધું?
What do you have? Tamari pase shun che? Shun kayu ahiya? A comb, comb batle kasko. Ke that you che kaho de. To vakya shun banse? I have a comb. Mari pase datyo che. I have a comb. Chalo, eu nu apare upyog joyo. Tena parthi apare vakya pan sikhya. Kevi rite lakhva te. Ave juo. Question number 15. 15મો પ્રશ્ન જો એમાં આપણે શું કહ્યું છે Think of the object you have and write their names and sentence. કે તમારી પાસેની વસ્તુના નામ લખો અને તેના પરથી વાક્ય પણ લખો કે તમારી પાસે કેવી કેવી વસ્તુ છે કે તમારી પાસે વસ્તુ છે તો એમાં શેનો ઉપયોગ થશે એવનો જે આપણે આગળ શીખ્યા એવનો ઉપયોગ એમાં આપણે એક ઉદાહરણ આપેલું છે પેન કે તમારી પાસે પેન છે તો ને તમે શું લખશો કે મારી પાસે પેન છે તો શું આવશે I have a pen મારી પાસે પેન છે તમારી પાસે જે વસ્તુ હોય તેનું નામ લખવાનું અને તેનું વાક્ય બનાવવાનું રહેશે અહીંયા 1 થી 8 જે ક્રમ આપેલા છે ત્યાં તમારે વસ્તુના નામ લખવાના અને અહીંયા સામે તેનું વાક્ય લખવાનું ઉદાહરણ મુજબ હવે તમારી પાસે ઇરેઝર છે તો અહીંયા વસ્તુમાં શું લખવાનું રહેશે an eraser વાક્ય શું થશે I have an eraser એવી રીતે ગ્લાસ હોય તો અહીંયા લખવાનું a glass અને વાક્ય શું થશે I have a glass એવી રીતે બધી વસ્તુના નામ લખી અને સામે તેના વાક્ય લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયોમાં ખૂબ મજા આવી હશે વિડિયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે પછીનો સ્ટેપ જે આપણે આગળના લેક્ચરમાં ભણીશું